नमस्कार विद्यार्थी मित्रों, राजू मेकवानी यूट्यूब चैनल में आप सबनु सर्वदय हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आ वीडियो में आज आप भावात्मक गद्य कई रीते शकाय चर्चा करवाना छे। एना माटे मैं एक नमूना रूप पेरेग्राफ अहीं मूक्यो छे, अहीं शब्द याद आपी छे अने शब्द याद उपयोग कर भावात्मक गद्य आप लखवा माटे प्रयत्न कर्यो छे। आ वीडियो तमे शुरुआत थी अंत सुधी जोजो एटले तमने ख्याल आवी जशे कि भावात्मक गद्य कई रीते लखी शकाय। विद्यार्थी मित्रों, भावात्मक गद्य लखवा माटे कई कई बाबतों ध्यान राखवी जोईए एनो मैं वीडियो अलग बनाईने मूक्यो छे, ए तमे प्ले लिस्ट में जईने जोई शकशो। धोरण 12 માં ભાવાત્મક ગદ્ય ફરજિયાત પૂછાય છે અને 5 માર્ક્સનું પૂછાય છે, ખાસ યાદ રાખજો। હવે પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય, આજના ભીષણ દુષ્કાળમાં યુવાનોની ફરજ વિશે નીચેના શબ્દનો ઉપયોગ કરી સાદા ભૂતકાળમાં ભાવાત્મક ગદ્યમાં એક પરિચ્છેદ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે સાદો ભૂતકાળ, બરાબર। એટલે તમે જ્યારે વાક્ય બનાવો ત્યારે તમારા જે વાક્યો જે છે એ સાદા ભૂતકાળમાં આવવા જોઈએ। આપણે શબ્દ યાદી જોઈએ છે, અહીંયા શબ્દ યાદી, વર્ષાની સતત નિષ્ફળતા, બધા જીવ માટે પાણી એ પ્રાણ પ્રશ્ન, અન્ન તેમજ ઘાસચારાની તીવ્ર અછત, આ પરિસ્થિતિમાં આજના યુવા વર્ગની ફરજ, યુવા વર્ગનું સંગઠન, ફાળો એકત્રિત કરવો, અનાજ કપડાં પૈસા તેમજ પશુઓ માટે ઘાસચારો, જીવન જરૂરિયાતવાળાઓને કપરી પરિસ્થિતિમાં મદદ, તન મન ધનની સેવા, આ શબ્દ યાદીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો તમારે ભાવાત્મક ગદ્યમાં પેરેગ્રાફ લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જવાબ લખેલો છે અને આ શબ્દ યાદીમાંના બધા જ શબ્દો આપણે અહીંયા ઉપયોગ કરી લીધા છે। એ શબ્દ યાદીના શબ્દ ઉપયોગ કર્યો છે એની નીચે મેં અહીંયા ચોકથી લીટી દોરેલી છે। વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પરીક્ષામાં લખો જવાબ ત્યારે શબ્દ યાદીમાંના શબ્દનો ઉપયોગ કર્યો છે એના માટે તમારે નીચે પેન્સિલથી લીટી કરવાની, જેથી પરીક્ષકને ખબર પડે કે મોટાભાગના શબ્દ યાદીના બધા શબ્દો આ પેરેગ્રાફમાં આવી ગયા છે। હવે આપણે એનો જવાબ જોઈએ। ગુજરાત રાજ્યમાં સતત ત્રીજા વર્ષે જ્યારે ચોમાસું નિષ્ફળ ગયું ત્યારે માત્ર માનવીઓ માટે જ નહીં પશુ પંખી માટે પણ પીવાનું પાણી એક પ્રાણ પ્રશ્ન બની ગયો હતો। સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય જિલ્લાઓમાં વરસાદ બિલકુલ પડ્યો નહોતો, તેથી ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ હતી। આ કુદરતી આફતની પરિસ્થિતિમાં હવે ગુજરાતના યુવા વર્ગની જવાબદારી ખૂબ વધી ગઈ હતી। યુવાનોએ ઉનાળાના એ દિવસોમાં યુદ્ધના ધોરણે કોઈને કોઈ રાહત કાર્યોમાં ઝુકાવી દીધું। દુષ્કાળની આ કપરી અને કુદરત સર્જિત પરિસ્થિતિમાં યુવાનો સંગઠિત થઈને જે તે સ્થળો પર પહોંચી ગયા, માત્ર રોકડ રકમનો ફાળો ઉઘરાવીને સંતોષ માની શકાય એમ નહોતો। અનાજ કપડાં ઘાસચારો તેમજ જીવન જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓ લઈને જરૂરિયાતવાળાઓને ઘેર ઘેર જઈને પહોંચાડવાની સેવા પણ યુવકોએ જ બજાવી હતી। ગુજરાતના દુષ્કાળ પીડિતોને આ લાચારીભરી સ્થિતિમાંથી ઉગારી લેવા તન મન ધનથી જે કાંઈ થઈ શકે તે બધું જ કરવાની પવિત્ર ફરજ યુવકોએ બજાવી તે અભિનંદનીય હતી। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જે શબ્દ યાદી છે એ બધી જ શબ્દ યાદી તમે અહીંયા આ પેરેગ્રાફમાં જવાબમાં જોઈ શકો છો। એટલે તમારે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જે શબ્દ યાદી આપી હોય એ શબ્દ યાદીના ઉપયોગ કરીને જ તમારે વાક્યો બનાવવાના છે। ભાવાત્મક ગદ્ય એટલે જેમાં ભાવવાળું ગદ્ય હોય, જેમાં લાગણી આવતી હોય એને આપણે ભાવાત્મક ગદ્ય કહીએ છીએ। અહીંયા એક વ્યક્તિ અહીં ખાસ સૂચન કર્યું છે કે સાદા ભૂતકાળમાં, એટલે આપણે અહીંયા જે બધા વાક્યો જે છે એ બધા સાદા ભૂતકાળના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપને મારે ખાસ જણાવવાનું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો રાજીવ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1-12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થવિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, સમાસ, છંદ, અલંકાર, ઉખાણા, સાથે સાથે કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, સમાનાર્થી શબ્દો,
आ बधा ज वीडियो आपने मारी एकमात्र यूट्यूब चैनल माथी मळी रहेशे। साथे साथे आदर्श उत्तर वही कई रीते लखी शकाय तेना पण वीडियो मैं मुकेला छे अने शाळाना कार्यक्रमना लगता वीडियो पण मैं मुकेला छे। विद्यार्थी मित्रों तमारे चैनल ने सब्सक्राइब करवानी छे त्यारबाद तमे बधा ज वीडियो प्लेलिस्ट में जईने जोई शको छो। तो अहीं अमारो वीडियो पूर्ण करू छू, फरी वखत कोई सरस मजाना नवा टॉपिक साथे मळीशुं। त्यां सुधी आपनी रजा लो। आवजो विद्यार्थी मित्रों, आवजो।